દાહોદ તાલુકાના મંડાવાવ ગામની વડલી ફળિયા પ્રાથમિક શાળાનો મામલો સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થતા જિલ્લાની શિક્ષણ વ્યવસ્થા બાબતે લોકોમાં આક્રોશ જોવા મળ્યો. દાહોદ તાલુકાના મંડાવાવ ગામની વડલી ફળિયા પ્રાથમિક શાળાનો મામલો સામે આવ્યો છે. ગઈકાલે સોશિયલ મીડિયામાં આજ પ્રાથમિક શાળાની વિદ્યાર્થીનીઓ રડતી તેમજ સીઆરસીએ માર્યો હોવાનો વિડીયો વાયરલ થયો હતો, ત્યારે વિડીયો વાયરલ થતા જિલ્લાની શિક્ષણ વ્યવસ્થા બાબતે લોકોમાં આક્રોશ જોવા મળ્યો છે અને શાળાની વિદ્યાર્થીનીઓને સીઆરસી દ્વારા લાતો મારી જાતિ વિષયક અપશબ્દો બોલતી તેમજ ચામડાના પટ્ટાથી વિદ્યાર્થીઓની અને માર માર્યાને આક્ષેપો પરીક્ષા દરમિયાન પેપર આપતા સમયે સીઆરસી દ્વારા વિદ્યાર્થીઓને લાતો મારી હોવાનો આક્ષેપ ઘટનાની જાણ થતા જ આદિવાસી આગેવાનોએ શાળાની મુલાકાત લીધી હતી. આદિવાસી સમાજના આગેવાનોએ શાળાના આચાર્યને મળી માહિતી અને મેળવીને સમગ્ર ઘટના બાબતે યોગ્ય કાર્યવાહી કરવા કેટલા જણા માર્યું તું સાહેબ? સાહેબ દરેક વખત કરે આવો? તમે સર ને ઓળખો? દુખાડી દીધું અને પછી ગાળો બોલે એમ કે તમે તો બેન છો તો હાડા બો આમ તો તમે કે તમને તો ભણતા જ નથી આવડતું, કશું નથી આવતું કે તમને હિન્દી કે કશું નથી આવડતું, તમે હાડો ડોબા છો કે તમે બિલ છો એમ કે તમને માથું ચડી ગયેલું તો ગાળે બોલે તે પછી ચોરી બધી ગાંગરી નહીં તો છે ને ચક્કર આવી ગયા અને એકને તાવ આવી ગયો અને ચક્કર આવી ગઈ હતી. પછી એને સાહેબને ગાળો બોલે અમારા સાહેબને ધમકાવે અમે મોઢે ફકરો લખાડ્યો હતો ને અમે બધું લખેલું પણ તો થોડું થોડું બધું ખોટું કર્યું, અમે બધું હાથું લખેલું અમારે ખોટું અમે લખ્યું ને જી તે ફકરો ને એવું બધું હાચી તો મારું એક ખોટો જવાબ કરી આજે મારા તો કે તમે ને આવડતો એક જ કરની બોલવા દે કે તને તો નથી આવડતું ફેર બીજાને બકાય એક જ કરની બોલવા દે કે તમને નથી આવડતું છોકરા વાંચતા હોય ને તો તને એમ કે આવડતું નથી તમે તો કે વાંચવા કરતા હોય ને એમ જ કરે જેને તો ગાળો બોલે ભાઈ. અને કેટલા ટાઈમ થયા સાહેબ આવતા તને આવું કરતા? રોજ કોઈ દિવસ કાલે આવે કોઈ દિવસ 10 વાગે આવે રોજ દર વખતે એમ ડરાવે તમને ડરાવે જ્યારે આવે ત્યારે ડરાવે કે હા જ્યારે આવે ને ત્યારે ભારી ડરાવે એમને ગાળો બોલે. આ એક છોકરો બહાર નકળ કે ચાલો બેન છો મય ભરાય. સાહેબ નું નામ તમને ખબર છે? હરેન્દ્ર સાહેબ. હરેન્દ્ર આખું નામ બોલો તમને આખું નામ બોલો. હરેન્દ્ર સાહેબ કાલે જે ઘટના બની એના વિશે તમે શું કહેવા માંગો છો? સીઆરસી સાહેબ વર્ગમાં આવ્યા પહેલાં મારી પાસે આવ્યા અને એમને મને મારી પાસે સિક્કા માંગ્યા. સિક્કા માંગ્યા એટલે મેં આપણે પેપરની અંદર એમને કીધું કે સિક્કા મારવા જ પડે. મેં એમને ના પાડી કે અમે આટલા મારા 37 વર્ષની નોકરીની અંદર મેં ક્યારેય સિક્કા માર્યા નથી તો પણ કે ના બેન મારવા જ પડે એમ કરીને સિક્કા માર્યા. ત્યાર પછી એ બહાર જે સુપરવિઝરનો વર્ગ હતો બીજો વર્ગ બ્લોક 2ની અંદર એ ગયા. તે વખતે જે સાહેબને મૂક્યા હતા વિજયભાઈ સાહેબને એ સાહેબ વર્ગમાં નહોતા એટલે સાહેબ આ બધા છોકરાઓ લાઈન આપણે એનામાં બેઠા હતા લાઈનમાં આપણે એમની નંબર પર બેઠા હતા તો પણ સાહેબ એમ કીધું કે ના બધાને છૂટા છૂટા બેસાડો ને સાહેબ જાતે બેસાડવા લાગી ગયા હતા એ અંદર.
હવે પછી આજે સાહેબ હતા વિજય સાહેબને મેં અંદર મૂક્યા આપ લોકની અંદર બરાબર. પછી સાહેબ ત્યાં ત્યાં પણ ફરી પણ પાછા અંદર જઈને છોકરાઓને આમ ખસ બેચારાઓને આમ કરે એ રીતે કરીને એ કરવા લાગ્યા. પગથી એ લોકોને પગથી હટાય એમ. એટલે કોઈ છોકરીઓને પગ દુખ્યું હશે એટલે પેલી છોકરી રડી. પછી એ બધા બોલા ચાલી થવા લાગ્યા કે પછી કે તો તમે કશું તમે ભણાયું નથી, શું ભણાયું છે એમણે 50-એક વાર બોલ્યા હશે એવું. છોકરાઓ કે છે કે મહિનામાં ખાલી 5-10 દિવસ આવે છે. એટલે મહિનામાં 3-4 વખત તો આવે જ છે એમ. 3-4 વખત તો આપણે સ્કૂલની અંદર વિઝિટ લે છે. વિઝિટ તો એક જ વાર લખે છે પણ આમ કાયમ પણ અમારી જોડે ને કોઈ પણ અમકી નાની ટપાલ હોય તો પણ મારી પાસે ને મને પણ આ ફોન ઉપર છે ને તો કાયમ એક અર્ક આખો દિવસ. સાહેબ એ મેડમ એ દર વખતે આવીને આવી રીતે છોકરાઓને ડરાવે છે. છોકરાઓને એટલે દર વખતે વર્ગમાં જાય કશું પૂછે પછી કે તમને કશું આવડતું નથી. નાગેશ્વર સેન, KTV ન્યૂઝ, ગુજરાતી, દાહોદ.